વાત કરીએ ભાવનગરની. અમદાવાદ સામૂહિક આપઘાત કરનાર કુલદીપસિંહ તથા તેમના પત્ની તથા બાળકીના મૃતદેહ સિંહોર ખાતે લવાયા બાદ તેઓના મૃતદેહને પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ઉલ્લેખનીય છે કે કુલદીપસિંહ શાંત સ્વભાવના હતા. તેમનો હંમેશ હસમુખો ચહેરો રહેતો, પરંતુ હસમુખા ચહેરાને કોઈની નજર લાગી ગઈ હોય તેમ આ અપઘાતનું પગલું ભર્યું અને કુલદીપસિંહ તેમની પત્ની તથા પુત્રી આકાંક્ષા એમ ત્રણેયના મૃતદેહ માદરે વતન સિહોર ખાતે લેવામાં આવ્યા હતા. બાદમાં પોલીસના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપી હતી. આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા રાજપૂત સમાજ, મિત્રો તથા સગા સંબંધીઓ પહોંચી ગયા હતા અને ત્રણ ત્રણ અર્થીઓ જ્યારે પ્રતાપગઢના ઢાળમાંથી નીકળી ત્યારે શેરી સગા વહાલાઓ મિત્રો ચોધાર આંસુએ રડી પડ્યા હતા.